हाय फ्रेंड्स, गुड मॉर्निंग। मैं खुड़ियर एजुकेशन एप में तमारो हार्दिक स्वागत छे। तो फ्रेंड्स, आज आप भणवाना छे एमकॉम सेमिस्टर वन अने एमां एकाउंट वन ने जेमां संचालकीय मेंटाणो। संचालकीय मेंटाणा में आपणे आठ दाखला, कदाच आ नवमो दाखलो छे, बराबर। अने आ दाखलो छे ने मैं एवो लीधेलो छे ने कि जेमां हवाला वधारे होय, अने आमां छे ने तमारा बधा आईएमपी पॉइंट कवर थई गया छे एम मान लो। आ नवमो दाखलो जे छे, बराबर, ए तमारे खास करीने जवानो छे परीक्षामां, कारण के आमा छे ने सौथी वधारे हवाला, जो पांच हवाला दाखला अने एकदम आईएमपी छे। आमा तमारा जेटला पण कॉन्सेप्ट तमारा जे क्लियर करवाना छे ने आमा थई जशे, एटले आ दाखला एकदम ध्यान थी जोजो, बराबर। जो अहींया तमने रकम वाचो, श्री कारोड़ी, शुं आवे छे, कारोड़ी, श्री कारोड़ी लिमिटेड नो 31/10 ना रोज पूरो થતા વર્ષ નફા નુકસાનનું પત્રક આપેલું છે, બરાબર। એમાં તમને કાચો નફો આપેલો છે 10 લાખ। કાચો નફો તો આપણે કશે કામ નહીં લાગે ને, કાચો નફો શું કામ લાગે? ચલો પછી જો, મકાન વેચતા નફો કેટલો આવેલો છે? 1,60,000। હવે આપણે ખબર પેલો નફો જોતા હતા, મકાન વેચતા નફો, તો આપણે ક્યાં લખીએ? અહીંયા લખીએ ને, મૂડી નફો કહેવાય, ખબર, નફો, તો અહીંયા લખી દો મકાન વેચતા મૂડી નફો, આને મૂડી નફો કહેવાય। રોકાણ અથવા જમીન હોય ને એ સિવાયનો તમે કંઈ પણ નફો આવે ને તો એને મૂડી નફો કહેવાય, બરાબર। એ બેઠો આપણે કેટલા આવેલો, જો મૂડી નફો અહીંયા તમને કહી દઉં, તમને ખબર છે ને, વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત એનું સૂત્ર, અહીંયા હું લખી દઉં છું, મૂડી નફાનું સૂત્ર શું આવે? વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત। તો જો આખામાં વેચાણ કિંમત આપી દીધેલી છે ઓલરેડી, આ રહી ઉપજ 360,000, તો અહીંયા લખી દો 360,000 ઉપજ એની, અને એની મૂળ કિંમત કેટલી જાય? જો આ રહી 3 લાખ, તો 360,000 માઇનસ 3 લાખ, એટલે એનો નફો કેટલો આવી ગયો? 3 લાખ, આ 60,000, કેટલા આવ્યો નફો એનો? 60,000। તો આ 60,000 તમારે અહીંયા મૂડી નફામાં લખી દેવાનું, થઈ ગયું। હવે જો ધ્યાનથી જોજો, હવે હમણાં આપણે અહીંયા વેચાણ કિંમત 360,000 નહીં આપેલી હતી ના, તો આપણે ખબર ગયા દાખલામાં બધા કરતા હતા કે વેચાણ કિંમત સુધી ઘસારા બાદ કિંમત વધતા નફો કરી દેવાનો, એ પોઈન્ટ આવે, પણ આમાં ડાયરેક્ટ ઉપજ આપી દેલી એટલે આપણે નથી કહ્યું। ચલો, એટલે એ પોઈન્ટ પતી ગયો, આ પોઈન્ટ આપણો પતી ગયો। હવે ડિવિડન્ડ કેટલા છે? અહીંયા 60,000 છે, પણ એ નહીં ધ્યાનમાં લેવાય, પણ અહીંયા જે કૌંસમાં કીધું છે ને એ ધ્યાનમાં લેવા છે, મૂળ સ્થાનેથી કર કપાટ। મૂળ સ્થાનેથી કર કપાટ કેટલો છે? 1,18,000 છે, તો અહીંયા લખી દેવે મૂળ સ્થાનેથી કપાયેલો વેરો આવે ને એ જ છે, મૂળ સ્થાનેથી કર કપાટ। મૂળ સ્થાનેથી કર કપાટ કેટલું આપેલું છે? જો 18,000 આપેલું, તો અહીંયા લખી દો 18,000, થઈ ગયું, એટલે એ પણ આપણું પટી ગયું। ચલો, શેર પ્રીમિયમ મળ્યું 80,000, તો જો શેર પ્રીમિયમની રકમ જો અહીંયા છે, શેર પ્રીમિયમ છે ને, તો શેર પ્રીમિયમ ક્યાં આવે? નીચે આવે, યાદ રાખજો, હંમેશા શેર પ્રીમિયમ તમારો અહીંયા નીચે આવે, તમારા પત્રકમાં જોઈ લેજો, આપણે જ્યારે શેર પ્રીમિયમ નીચે આપણે લખેલું છે 80,000, અહીંયા લખી દો 80,000, થઈ ગયું આપણ। ચલો, હવે શું આવ્યું? પગાર અને બોનસ કેટલા આપેલા છે? 4 લાખ આપેલા છે પગાર અને બોનસ, અને અહીંયા જો એક હવાલો છે ત્રીજા નંબરનો, એમાં તમને એવું કહે છે પગાર અને બોનસની રકમ ગઈ સાલની બાકી કેટલી છે? 25,000 છે ગઈ સાલની બાકી રકમ। જો ફ્રેન્ડ, ગયું ગઈ સાલ નીચે હવાલામાં એવા કે ગયું વર્ષ, તો ભલે તમે અહીંયા પગાર એનું કંઈ ધ્યાનમાં નહીં, પણ ગયું વર્ષ તમને કહે છે, ગયું વર્ષ પર બધું અહીંયા જ આવે, જો આવ્યો ગયા વર્ષનો બોનસ કે પગાર હોય ગમે તે હોય હવાલાનું જોવો, તો અહીંયા લખી દો ગયા વર્ષનો, ગયા વર્ષનો પગાર અને બોનસ, ખાલી આપણે આ જ એડ કરવાનું છે। કેટલું છે પગાર અને બોનસ ગયા વર્ષનું? જો અહીંયા હવાલાનું જોઈ લો, ટીચો હવાલો આવે 25,000 છે, કેટલી બાકી છે એની? 25,000, અહીંયા 25,000 લખી દો, ઉપરનું કઈ જોવાનું નથી, બરાબર। ચાલો, હવે આ કામ પતી ગયું, આપણો બીજો હવાલો પતી ગયો, વહીવટ અને વેચાણ ખર્ચા તો આપણે એડ કરતા જ નથી, કશે ડિબેન્ચર વ્યાજ પણ આપણે નથી એડ કરતા, ધર્મદા પણ નથી, બરાબર। ચલો, પછી શું આવ્યું? રોકાણ વેચતા થયેલી ખોટ, તો હા આવશે, જો રોકાણ વેચતા થયેલી ખોટ આપણે ઉપર લખીએ, ખબર, જો રોકાણ અને જમીન વેચતા ખોટ આવે ને એ જ ખાલી લખવાની, અને એ સિવાય ગમે તક ખોટ આવે તો નહીં લખવાની। રોકાણ વેચતા ખોટ કેટલી ખોટ છે? કેટલી ખોટ છે રોકાણ વેચતા ખોટ? 20,000, તો અહીંયા લખી દો 20,000। ચાલો, હવે ઘસારો અહીંયા કેટલો આપેલો છે તમને? 1,20,000 અહીંયા ઘસારો આપેલો છે, અને જો તમારો છે ને ઘસારાનો પોઈન્ટ કોઈ આપેલો હોય તો જોઈ લઈએ, જો ચોથો પોઈન્ટ કે કંપની દ્વારાની કલમ 350 મુજબ મજરે મળવાપાત્ર ઘસારો 1,00,000 છે, કેટલો છે? જો મળવાપાત્ર ઘસારો આવ્યો ને, તો હવે આ ધ્યાનથી જોજો, ગયા દાખલામાં આપણે માન્ય ઘસારો જોઈ લો, કે મેં તમને એમ કીધું કે જ્યારે પણ હવાલામાં પોઈન્ટ આવે ત્યારે એક ઘસારો અહીંયા અને એક ઘસારો અહીંયા, એ રીતે હવાલાનો ઘસારો અહીંયા અને રકમનો ઘસારો અહીંયા, સિમ્પલ હતું। તો આ દાખલામાં તમે એવું કરી શકો, અને જો એવું નહીં કરવું હોય ને તો અહીંયા તમને પેલો સાદો ઘસારો હોય ને, સાદો ઘસારો એ તમારે કેટલો લખવાનો હમણાં? જો આવું ક્યારે કારણ કે જ્યારે હવાલામાં આવી ત્યારે ઘસારો કેટલો હતો આપણે બોલો, સાદો 1,20,000 હતો, તો તમે અહીંયા 1,20,000 લખી શકો, માઇનસ મળવાપાત્ર ઘસારો આપણો કેટલો છે?
1 લાખ રૂપિયા, તો માઇનસ અહીંયા 1 લાખ કરીને કેટલા લખી દેવાના? 20,000. આવી રીતે પણ તમે લખી શકો છો, બરાબર. જ્યારે મળવાપાત્ર હોય ત્યારે, અને અથવા તમે મળવાપાત્ર હોય ને ત્યારે તમે શું લખી દો ખબર, કે જ્યારે એકદમ, જો એકદમ ઇઝી રીતે તમને યાદ રાખવું હોય ને, એકદમ ઇઝી રીતે, કંઈ પૂછવા કંઈ કન્ફ્યુઝ નહીં થવું, ખાલી એટલું યાદ રાખો કે ઘસારાનો પોઈન્ટ આવે અને બે ઘસારા હોય, એક ઘસારો રકમમાં હોય ને એક ઘસારો હવાલામાં હોય. જો યાદ રાખજો, બે ઘસારા હોય, એક ઘસારો રકમમાં હોય ને એક ઘસારો હવાલામાં હોય, તો બહુ કન્ફ્યુઝ નહીં થવું, એટલું યાદ રાખજો. એક ઘસારો અહીંયા લખી દો રકમનો, અને એક ઘસારો હવાલાનો નીચે લખી દો, બસ આટલું ખાલી યાદ રાખજો. તો ઘસારો કેટલા આવેલો છે બોલો ટોટલ? 1,20,000 તો અહીંયા લખી દો, 1,20,000, અને અહીંયા તમારો પેલો હતો ને એક ઘસારો લખી દેવાનો. કયો? કરપત માન્ય ઘસારો. કયો ઘસારો? મળવાપાત્ર ઘસારો જે કહેવાય ને, 1,00,000 અહીંયા લખી દો. આ રીતે પણ તમે કરી શકો એમ, મળવાપાત્ર ઘસારો. અમુક વાર ખબર, અમુક ટાઈમે આપણે અહીંયા માઇનસ કરું, તો એ રીતે પણ કરો, કંઈ નહીં ચાલે, એમાં કંઈ નહીં. પણ એકદમ ઇઝી રીત કહો ને, નહીં યાદ રહેતું હોય તો ખાલી આટલું યાદ રાખો કે રકમનો ઘસારો આવે ને એ ઉપર લખો, ને હવાલાનો ઘસારો નીચે લખી દેવાનો. મળવાપાત્ર ઘસારો 1,00,000 કેટલો છે? 1,00,000 છે. કેટલો છે? 1,00,000. તો અહીંયા લખી દો 1,00,000. થઈ ગયું. ચાલો ઘસારાના પોઈન્ટ આપણા ક્લિયર થઈ ગયા. એટલે આપણો આ હવાલો, આપણો કયો હવાલો પછી, આપણો ચોથો હવાલો પતી ગયો. ચાલો હવે શું આપેલો છે જોઈએ. ડિરેક્ટરી ફી નહીં આવે. સમારકામ અને નવીન ખર્ચ કેટલા આપેલો છે? 57,500. પણ જો અહીંયા તમને પાછો નવો હવાલો આપેલો છે 5મા નંબરનો, કે સમારકામ અને નવીન ખર્ચમાં મકાન બાંધકામના કેટલા સમાયેલા છે? 20,000 સમાયેલા છે. તો ફ્રેન્ડ્સ, મકાન બાંધકામનો ખર્ચ સમાયેલો છે, બરાબર. તો મકાન બાંધકામનો ખર્ચ, બરાબર, સમારકામ અને નિભાવ ખર્ચ કહેવાય, એ આપણો મૂડી ખર્ચ કહેવાય. કયો ખર્ચ કહેવાય? મૂડી ખર્ચ. તો મેં તમને કહ્યું કે મૂડી ખર્ચ કોઈ પણ આવે તો અહીંયા લખી દેવાનો, મૂડી ખર્ચ મકાન બાંધકામનો. સમારકામ અને નિભાવ છે ને મકાન બાંધકામનો. ચલો કેટલા આપેલા છે જો, અહીંયા તમને આપેલા છે 20,000. તો બેઠા 20,000 લખી દો, બસ થઈ ગયું. એટલે આ હવાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો, ચોથો, 5મો હવાલો. ચલો હવે આ પટી ગયો પોઈન્ટ. હવે ફર્નિચર વેચતા ખોટ. તો જો ફર્નિચર વેચતા ખોટ આવે તો આપણે અહીંયા લખીએ. પણ જો મેં તમને શું કીધું કે જમીનની ખોટ અને રોકાણની ખોટ, એ જ ખોટ અહીંયા લખાઈ છે, રોકાણની, બીજી કોઈ ખોટ લખાય નહીં. એટલે એ આપણો પોઈન્ટ કમ્પ્લીટ, બરાબર. આ ખોટ વાળો પોઈન્ટ નહીં આવે. ચલો ગાલખાટ અનામત કેટલી આવેલી છે? 30,000. હવે અહીંયા ગાલખાટ અનામત 30,000 તો તમને આ કે છે, ચલો. પણ જો પહેલા હોલા એમ કે ગાલખાટ અનામત ખાતે માંડી વાળવાની ગાલખાટ કેટલી છે? 10,000 છે. એટલે ગાલખાટ ક્યાં આવે ખબર, અહીંયા આવે ને ગાલખાટ, તો આ ગાલખાટ તમારી કેટલી છે? આ ગાલખાટ, જો આ ગાલખાટ અનામત કેટલી છે? 30,000 છે. તો આ ગાલખાટ અનામત તમારી 30,000 માઇનસ, એમાંથી કેટલી આપણે માંડી વાળી દીધી? તો 10,000 એમાંથી માંડી વાળી દીધી હવાલાની. તો 30,000 માઇનસ 10,000 કેટલા આવે? 20,000. થઈ ગયું સિમ્પલ. બહુ યાદ રાખવાનું જ નહીં, એટલું યાદ રાખો કે હવાલાની રકમને વધારે મહત્વ આપવાનું, ખબર પડી. ચલો એટલે આ પહેલો પોઈન્ટ આપણો કમ્પ્લીટ થઈ ગયો, ગાલખાટનો પોઈન્ટ. બીજો આવ્યો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ 40,000. એ તો આપણે બેઠો લખીએ છીએ, અહીંયા લખી દો વૈજ્ઞાનિક સંશોધન ખર્ચ 40,000. ચલો હવે શું આપેલું છે? આપણો પતી ગયો. ચલો આવકવેરાની જોગવાઈ 2,00,000. હવે એમાં પણ કઈ છે? તો જો બીજો હવાલો છે, આવકવેરાની જોગવાઈમાં 15,000 સર ટેક્સના સમાયેલા છે. તો એટલું યાદ રાખો કે જ્યારે આવકવેરાની જોગવાઈ રકમમાં હોય ને નીચે હવાલો સર ટેક્સનો આપેલો હોય ને, તો આવકવેરામાંથી સર ટેક્સ બાદ કરીને લખવાનો. આવકવેરો હંમેશા સર ટેક્સ બાદ કર્યા પછીનો લખાય. અહીંયા લખો આવકવેરો. ચલો રકમમાં આવકવેરો કેટલાનો છે જો, આ રહ્યો 2,00,000 રૂપિયાનો છે. તો અહીંયા કૌંસમાં લખો પહેલા 2,00,000 માઇનસ. કેટલો સર ટેક્સ બાદ કરવાનો છે જો બીજા હવાલામાં? 15,000 બાદ કરવાનો છે. તો 2,00,000માંથી 15,000 માઇનસ કર્યો ને, તો 1,85,000 આવે. કેટલા હોય? 1,85,000. થઈ ગયો. એવો એનો કેલ્સીમાં કરી જ લેવાનો કે આપણી ભૂલ પડે નહીં. જો 2,00,000 માઇનસ 15,000 આવી ગયો ને 1,85,000, બરાબર બરાબર જ છે આપણું. ચાલો હવે આવકવેરાનું કામ પતી ગયું આપણું. હવે આગળ જોઈએ, ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ કેટલો આપેલો છે? 15,000. તો આપણે ઇક્વિટી શેર પ્રેફરન્સ થી ડિબેન્ચર બહાર પાડીએ તો આપણે અહીંયા લખીએ છીએ ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ 15,000. ચલો એટલે આ બધું પતી ગયું. હવે શું આપેલું છે વધારાની માહિતી? પણ કોઈ હવાલો બાકી છે? પહેલો હવાલો પતી ગયો, બીજો, ત્રીજો, અને જો હા, ત્રીજા હવાલામાં તમને શું કીધેલું છે ખબર, કે કર્મચારીને એક્સ ગ્રેસિયા વળતર કેટલા ચૂકવ્યા છે? 15,000 ચૂકવેલા છે, બરાબર, એક્સ ગ્રેસિયા વળતર. તો ચાલો અહીંયા આપણે, ચાલો અહીંયા આપણે લખી દઈએ પહેલા એક્સ ગ્રેસિયા વળતર, અહીંયા જ આવે ને 15,000.
થઈ ગયો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું બરાબર ચલો હવે ટોટલ કરી દઈએ કેલ્સી લઈને આપણે અને જો હા પેલો ચોખ્ખો નફો આપણે લખવાનો જે બાકી જ છે પેલો ચોખ્ખો નફો ઉપર જો અહીંયા નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો આપણે કેટલો આપેલો જોઈ લઈએ આપણે જો આ રહ્યો આ લખવાનો કેટલો આપેલો છે 2,50,000 જો આ કાચો નફો હતો તમારો એનો અહીંયા આવકો ટોટલ 13,00,000 થતો હતો એમાંથી બાદ આપણે આટલું કર્યું એનો સરવાળો તમારો આ 10,50,000 થતો હશે પછી આ 13,00,000માંથી તમે આ 10,50,000 રકમની વાત કરો છો માઇનસ કરો એટલે આ તમારો પેલો ચોખ્ખો નફો હતો હા આ રકમનો ચોખ્ખો નફો છે તમારી 2,50,000 તો અહીંયા લખેલો 2,50,000 ચોખ્ખો નફો તમને આપેલો હતો આ કંઈ આપણે ગણતરી કરીને નથી લાવ્યા હે ભાઈ આ તો રકમમાં જ છે જોઈ લો અહીંયા આ આટલું છે ને આટલું ટોટલ અહીંયા 13,00,000 રૂપિયા થાય આ જો આ ટોટલ પછી આ એમાંથી બાદ કરો ને આ બધી વિગત જો અહીંયા બાદ છે આ જો એટલે અહીંયા તમારો 2,50,000 જવાબ આવે 2,50,000 જો આનો સરવાળો છે ને આ બાદનો સરવાળો 10,50,000 છે આ 13,00,000માંથી 10,50,000 માઇનસ કરીએ એટલે ચોખ્ખો નફો 2,50,000 આવે ને ખબર આપણે પેલું આ નફા નુકસાન ખાતું આપણે નહીં બનાવીએ આપણે પેલી રકમમાં નફા નુકસાન ખાતું નહીં બનાવે અહીંયા આવી રીતે આપેલું બસ એટલું જ છે નફા નુકસાન ખાતાની ઉધારી બાજુ કેવું આપણે ગયા દાખલામાં બાકી આગળ લાવ્યા લખેલું હતું બરાબર બાકી આગળ પેલું શું કહેવાય લઈ ગયા બાકી આગળ લઈ ગયા પેલું ઉધાર બાજુ નહીં નીચે લખ્યા એ ચોખ્ખો નફો એ આપેલો છે ખબર પડી 2,50,000 પેલું આપણે જમા સાઈડનો સરવાળો કરીએ એમાંથી ઉધાર સાઈડનું માઇનસ કરીએ પછી નીચે ચોખ્ખો નફો આવે ને આ એ આપેલો છે 2,50,000 તો એ આપણે લખી ગયો ચાલો સૌથી પહેલાં આપણે આનો સરવાળો કરી દઈએ કેલ્સીમાં ચલો 18,000 વત્તા 25,000 વત્તા 20,000 વત્તા 1,20,000 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 40,000 વત્તા 1,85,000 વત્તા 15,000 વત્તા 15,000 4,78,000 આવ્યો કેટલા આવ્યો 4,78,000 હવે આની અંદર પહેલાં 2,50,000 એડ કરી દો 7,28,000 ચલો હવે આ ત્રણનો સરવાળો કરો 60,000 વત્તા 80,000 વત્તા જો આપણે બીજું કંઈ જોઈ દઈએ આમાં કંઈ બાકી હોય ને એ પણ જોઈ દો ના એમ તો આવી જ ગયું છે બધું ચાલો 60,000 વત્તા 80,000 વત્તા 1,00,000 2,40,000 આવ્યો કેટલા આવ્યો 2,40,000 આ આપણે બાદ કરવાનો છે બાદ ચાલો હવે પેલા 7,28,000 માઇનસ 2,40,000 4,88,000 જવાબ આવે છે ફ્રેન્ડ્સ કેટલા આવે 4,88,000 બરાબર જોઈ લો 7,28,000 માઇનસ 2,40,000 4,88,000 જવાબ આવી ગયો તમારો ચાલો એકદમ પરફેક્ટ છે બરાબર આપણું કંઈ ખોટું નથી આ કારણ કે આપણે છે ને એકદમ કોન્સેપ્ટથી ભણીએ છીએ એટલે હું તો બધું કેલ્સીમાં છે ને જો મને ખબર જ હોય કે ભાઈ અમુક વસ્તુ આપણું કેવું હોય ખબર કે તમે જલ્દી જલ્દી ગણતરી કરો ને તો અમુક રકમ કેલ્સીમાં ખોટી પણ લખાઈ જાય તમે છે ને અહીંયા રકમ સાચી લખો પણ ગણતરી કરવામાં એટલે મેં શું કરું મેં તો 2-3 વાર કેલ્સીમાં કરી જ લઉં ભલે 1,00,000 હોય તો તમને પણ પરીક્ષામાં છે ને જેવું લાગે ને કે ભાઈ મને આમાં ડાઉટ છે તો કેલ્સીમાં ગણતરી પાછી કરી જ લેવાની વાર બરાબર બહુ ઉતાવળ કરતા જ નહીં તો છે ને તમને આવડતું હશે તો પણ ખૂટતું પડશે ચલો આ 4,88,000 થઈ ગયું હવે આપણે પૂછેલું છે એ જોઈ લઈએ કે આ માહિતી પાસે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને તેનું કમિશન બાદ કર્યા પછી ચોખ્ખા નફા 5% કમિશન આપવાનું જો શું કીધું કમિશન બાદ કર્યા પછી એટલે પેલું મેં તમને નહીં કીધું ગયા દાખલામાં પેલું સૂત્ર લખીને કરવાનું છે ચાલો કેટલા ટકા કમિશન આપણને જેટલો જોઈ લો પણ 5% દર આપણે જો આવ્યો 5% અને શબ્દ કયો આપણો કમિશન બાદ કર્યા પછી હવે માની લો કે હમણાં એવો શબ્દ નહીં વાપરતો કમિશન બાદ કર્યા પછી તો આપણે આના ડાયરેક્ટ 5% કરીને જવાબ લખી દેતા 4,88,000 5% પણ જો આવું સૂત્ર આવું શબ્દ વાપરેલું છે ને એટલે આપણે પેલું સૂત્ર કમિશનનું લખવું પડે શું કે ભાઈ કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 વત્તા કમિશનના ટકા આ એકદમ સિમ્પલ છે ચલો ચોખ્ખો નફો આપણે 4,88,000 લખી દઉં અહીંયા વત્તા કમિશનના ટકા 5 અને છેદમાં 100 વત્તા કમિશનના 5 એટલે 105 થાય તો જો અહીંયા ગુણ્યા છે પ્લસ નથી ઉપર ચલો તો 4,88,000 ગુણ્યા 5/105 જો તમારો જવાબ પોઈન્ટમાં આવશે પણ ગભરાઈ નહીં જવાનું પોઈન્ટમાં આવે તો કેટલો આવ્યું 23,238 23,238 આવે છે બરાબર જોઈ લઈએ આપણે 23,238 પાછું એકવાર તો ફ્રેન્ડ્સ એકદમ બરાબર છે પરફેક્ટ છે બરાબર ચાલો તો આ તમારો આખો દાખલો કમ્પ્લીટ થઈ ગયો આ તમારો મેઇન જવાબ કહેવાય હવે જો હમણાં છે ને પેલું બાદ કર્યા પછીનો કંઈ શબ્દ નહીં આપેલો હતો કે વધતા નફો પર એવું કંઈ તો આપણે ડાયરેક્ટ 4,88,000 5% કરી દીધી તમને એક નોન લખી દેવાની કે ભાઈ જ્યારે છે ને આવો શબ્દ આવે ને બાદ કર્યા પછી ત્યારે તમને આ સૂત્ર એપ્લાય કરવાનું કમિશનનું
બરાબર છે. ચાલો તમને એવી આશા રાખું કે તમને આવડું હશે, તમે મારા દરેક વિડીયો જોતા હશો. અને એટલું યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જે સ્ટુડન્ટ મારા વિડીયો જોઈ છે ને, જે સબ્જેક્ટ એમ કોમના મારા જે સ્ટુડન્ટ વિડીયો જોઈ છે, એને છે ને મને આ નંબર પર મેસેજ કરવાનો છે 7433858780. બરાબર. અને ખાલી એટલું લખી દઉં કે એમ કોમ સેમ વન સ્ટુડન્ટ, એટલે એનો નંબર મેં મારા મારા ફોનમાં એડ કરી દઉં અને તમે પણ મારા નંબર પછી એડ કરી દેજો. એટલે મેં આગળ હવે એમ કોમનું જે કંઈ હું ભણાવું ને, એટલે એમ કોમને રિલેટેડ જે કંઈ મટીરિયલ મૂકું, એટલે કે મારા સ્ટેટસમાં અપડેટ કરું, તો એ તમને ખબર પડે કે ભાઈ એમ કોમનું આ આવ્યું આવ્યું આવ્યું, એવી રીતે બધી ખબર પડે. જે PDF આવે, જે IMP પોઈન્ટ્સ આવે, IMP સવાલ આવે, તમે જે એમ કોમના સેમ વનમાં જોતા હશો તો સ્વાભાવિક વાત છે સેમ ટુ સેમ થ્રી સેમ ફોર એ બધું પણ તમે તૈયારી કરશો જ ને. તો એના માટે તમને હું બેસ્ટ IMP મટીરિયલ આપણે પ્રોવાઈડ કરા કે જેમાં છે ને, એટલે તમને કેવું છે ખબર કે તમને બહુ પૈસા નહીં ખર્ચવાના. હું તમને એવી રીતે ભણાવવા કે તમે પાસ પણ થઈ જશો અને તમારે છે ને ફી પણ બહુ કંઈ ભરવી નહીં પડે. ખબર પડી, આપણે એટલું કંઈ છે જ નહીં. હું તમને એટલું જ ખાલી કહું કે જો તમે છે ને કસેરી પેલો કોર્સ પરચેસ કરો એવું કંઈ પણ તમે કરો ને, બરાબર, જો હું પોતે ઓનલાઈન ભણાવતો છું, પણ હું તમને એવું કહું છું, જો હું તમને એવી સાચી સલાહ આપું, મને તો સાચી સલાહ આપી છે, હું તમને એવી સાચી સલાહ આપું છું ને કે જો તમે જોશો ને તો આ બધું ઇઝી જ છે, કંઈ અઘરું નથી. ખબર પડી. અને તમે આ જાતે કરવા જશો ને તો અમુક વાર કેવું તકલીફ પણ થશે તમને, પણ કેવું છે કે તમને તમે જે વસ્તુ છે ને બહાર ખરીદો છો ને એ વસ્તુ કસે ને કસે ફ્રીમાં મળતી જ હોય, તો એનો લાભ ઉઠાવજો ખાલી, બસ. ખબર પડી. એટલે તમે આજે કોલેજમાં આવેલા છો ને તો તમે વિચાર કરો કે તમારે એક એક પૈસા બહુ કિંમતી છે, કારણ કે કોલેજની ફી આજે 10,000 રૂપિયા છે. ખબર પડી. એટલે કોઈની વાતમાં તમે આવી નહીં જતા. તમે કહો ને કે તમને કંઈ પણ જરૂર એમકોમમાં પડે ને તમે ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરજો, બરાબર. હું તમને સાચી સલાહ આપું છું ખાલી, બસ, એટલું યાદ રાખજો, બરાબર. કારણ કે જો ઓનલાઈન તો હું પણ ભણાવું છું, પણ ઓનલાઈન ભણાવવાનો કંઈ અર્થ નથી. ખબર, અમુક જ જણને ઓનલાઈન ફાવે છે, બાકી બધાને ઓનલાઈન નથી ફાવતું, બરાબર. તો આ હું તમને સાચી સલાહ આપી કે જો તમને કંઈ પણ એમકોમમાં તમને કંઈ પણ મારી મદદ જોઈએ ને તો આની પર કોલ કરજો. બાકી તમારી મરજી, આગળ તમને જે કરવું હોય તે તમારી ઈચ્છા. તમે તમને કીધું ખાલી કે જો આ નંબર પર કોલ કરજો, ફોન કરજો, મેસેજ કરજો, એમકોમના રિલેટેડ અમારી બધી મદદ કરા, બરાબર. તમારો આભાર ફ્રેન્ડ્સ.